વાત કરવા જઈ રહ્યા છીએ, જ્યાં મિત્રો સૈદા એવોર્ડ 2019ની જાહેરાત થઈ ચૂકી છે. મિત્રો, સૌપ્રથમ તો આપણે જાણીએ કે સૈદા એવોર્ડ કેટલા વર્ષે આપવામાં આવે છે. તો જોઈએ મિત્રો કે સૈદા એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે, દર વર્ષે આપવામાં આવે છે. જી મિત્રો, આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો આ એવોર્ડ INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ દ્વારા આપવામાં આવે છે. તો આ છે આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચનો લોગો આપ જોઈ શકો છો. આગળ વાત કરીએ સૈદા પુરસ્કારની, તો આ પુરસ્કારનું નામ ગુજરાતી ગઝલકાર હરજી લવજી દામાણીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હરજી લવજી દામાણી એક ગઝલકાર સાહિત્યકાર હતા. હરજી લવજી દામાણીને આપ નીચે ઇમેજમાં નિહાળી શકો છો. મિત્રો, હરજી લવજી દામાણીનું ઉપનામ સૈદા હતું. મિત્રો, આ પુરસ્કાર હરજી લવજી દામાણીના ગઝલ ક્ષેત્રે ના પ્રદાન ને ધ્યાનમાં રાખીને સૈદા એવોર્ડ તરીકે નામ આપવામાં આવેલ છે. આગળ જોઈએ મિત્રો, તો આ પુરસ્કારમાં શું આપવામાં આવે છે? તો આ પુરસ્કારમાં 10,000 રૂપિયા આપવામાં આવે છે. સૈદા એવોર્ડમાં મિત્રો 10,000 રૂપિયા આપવામાં આવે છે. મિત્રો, આ વર્ષે એટલે કે 2019માં સૈદા એવોર્ડ કોને આપવાનો છે? જી મિત્રો, આપણા ગુજરાતી ગઝલના એવા ગઝલકાર, યુવાન ગઝલકાર એવા પ્રાણા ઉપંડ્યાને 2019નો સૈદા એવોર્ડની જાહેરાત કરી દેવામાં આવી છે. મિત્રો, પ્રણવ પંડ્યાની કવિતાથી વધુ કાંઈ નહીં, એ કાવ્ય સંગ્રહ છે. શ્વાસનું રિચાર્જ તેમનો લલિત નિબંધ સંગ્રહ છે. INTના પ્રમુખ શ્રીમતી રાજશ્રી બિરલાના હસ્તકે આ એવોર્ડ આપવામાં આવે છે. 3 ઓગસ્ટના રોજ આ એવોર્ડ આપવામાં આવશે. નીચે આપણે ઇમેજમાં જોઈ શકીએ છીએ કે શ્રીમતી રાજશ્રી બિરલા જે INTના પ્રમુખ છે તેમની ઇમેજ છે. સૈદા પુરસ્કારની શરૂઆત 1998થી થઈ હતી. આ દરમિયાન વર્ષ 1998નો સૌ પ્રથમ પુરસ્કાર એટલે કે સૌ પ્રથમ સૈદા એવોર્ડ ગઝલકાર એવા સંજુભાઈ વાળાને મળેલ હતો. આપ ઇમેજમાં જોઈ શકો છો, આપ ઇમેજમાં જોઈ શકો છો કે આ પીકમાં સંજુભાઈ વાળા છે. મિત્રો, તો આટલું હતું સૈદા એવોર્ડ વિશેનું જ્ઞાન, જે આપણે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડે એવી આશા. સ વિનેશ બિપુરિયાના જય હિન્દ.